રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, ત્યારે કચ્છમાં પણ દિવસે ને દિવસે કોવિડ-19ના કેસો વધુ આવી રહ્યા છે, ત્યારે કોરોના સામે અસરકારક થયેલી વેક્સિનેશન લેવા માટે જોઈએ તેવી લોકોમાં જાગૃતિ નથી. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ લોકોમાં વેક્સિન લેવા માટે જોઈએ તેવો ઉત્સાહ નથી. રાપર તાલુકામાં વેક્સિનેશન લેવા માટે લોકોને આગળ લાવવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, ભચાઉ પ્રાંત અધિકારી પીએ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર મામલતદાર એચજી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા, નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈશ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પોલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રોય, હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર કંચનબેન સુવારિયા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓએ ઘરોઘર વેક્સિન લેવા માટે લોકોને આગળ આવવા માટે પ્રચાર શરૂ કર્યો હતો. તો રાપર શહેરમાં નગરપાલિકાના પ્રમુખ અમૃતબેન વાવિયા, ઉપપ્રમુખ મહેશ્વરી બાસોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મેહુલ જોશી, લાલજીભાઈ કારોત્રા, ભીખુભા સોઢા, વાલજીભાઈ પટેલ, જસવંતીબેન મહેતા, તુલસી ઠાકોર વગેરે આગેવાનોએ શહેરના તમામ 7 વોર્ડમાં આવેલ પ્રાથમિક શાળામાં વેક્સિન અંગેના કેમ્પનું જુદી જુદી તારીખના આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન લેવા માટે લોકોને અધિકારીઓ અને આગેવાનો દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હજુ વેક્સિન અંગે જે ખોટી રીતે પ્રચાર કરવામાં આવે છે તેવા ખોટા પ્રચારમાં લોકોને ન આવવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાપર શહેરમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ વેક્સિન લીધી છે, તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 20,000થી વધુ લોકોએ વેક્સિન લીધી છે અને કોઈ પણ પ્રકારની તકલીફ કે આડઅસર થઈ નથી અને એકદમ સ્વસ્થ છે. તો વેક્સિન લેવા માટે લોકોને ખાસ અનુરોધ કરી આજથી શરૂ કરવામાં આવેલા ટીકા મહોત્સવ અંતર્ગત વેક્સિનેશનનું ટીકું લગાવી કોરોના સામે રક્ષણ મેળવીએ તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. રાપર શહેરી વિસ્તારમાં પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને અમે 19 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન રસીકરણનું પ્રોગ્રામ ચાલુ કરીને દરેકને આવરી લીધા છે. પરંતુ જાહેર જનતા માટે અત્યારે હાલે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓને અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરના તો ચોક્કસ આ રસીકરણથી અમારે આવરી લેવાનો ધ્યેય છે. અમે દરેક લોકોને અપીલ કરીએ છીએ કે આ રસી ખૂબ જ અસરકારક છે. અત્યારે જેમ કોરોનાનો સંક્રમણ વધી રહ્યો છે એના માટે પોતાના જાતને સુરક્ષિત કરવા માટે આ કોવિડ-19નું રસીકરણ ખૂબ જ જરૂરી છે અને દરેકને લેવું જોઈએ. સાથે સાથે જ્યારે પણ આપણે બહાર નીકળીએ તો માસ્ક ચોક્કસ પહેરીએ, સામાજિક અંતર જાળવી રાખીએ અને ભીડભાડ ઇલાકામાં જવાનું ટાળીએ. અમે 1 એપ્રિલથી જ્યારે ચાલુ કર્યા છીએ તો દરેક વાર્ડમાં, રાપર અર્બન વિસ્તારના દરેક વાર્ડમાં લગભગ અમે આવરી લીધા છીએ અને અત્યાર સુધીમાં લોકો 80,000 જેવો લોકો અમે રસીકરણથી સુરક્ષિત કરી ચૂક્યા છીએ. સોશિયલ મીડિયામાં જે પણ માહિતી આડઅસર બાબતે ફેલી રહ્યા છે એ તદ્દન ખોટી છે અને કોઈ અમે એટલા લોકોને રસીકરણ કર્યા પરંતુ અત્યાર સુધી કોઈ પણ આડઅસર જોવા મળ્યો નથી. રાપરમાં છેલ્લા આપણે 1 એપ્રિલથી અમે ઝુંબેશ રૂપે કામગીરી ઉપાડેલ છે દરેક વોર્ડવાઇઝ. એમાં અમારી 3 ટીમ કામ કરી રહી છે અને દરેક ટીમમાં અમારે કામગીરીનો લક્ષ્ય જે છે એ અમે પાર કરીએ છીએ અને સારું એવું કામ કરી રહ્યા છીએ. અને વેક્સિન લેવાથી લોકોને ખોટી માન્યતાઓ છે એ બધી દૂર કરવા માટે અમે એમને આરોગ્ય શિક્ષણ આપીએ છીએ અને સારું એવું કામકાજ અત્યારે અમારા રાપર અર્બનમાં થઈ રહેલ છે. લોકોનો પણ એવો સારો હવે જાગૃતતા આવી ગયેલ છે અને અમારી ટીમ સક્ષમ છે.